હવે એના પછી હવે ધોરણ નંબર 7 ની અંદર આપણે ચેપ્ટર નંબર 10 પ્રાયોગિક ભૂમિતિ નું સોલ્યુશન જોવાના છીએ. તો દરેક વિદ્યાર્થી હજી પણ જેને લાઈક ન કર્યું હોય, સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ઝડપથી સબસ્ક્રાઈબ કરો. ચલો એના પછી આપણે પહેલી રચના જોઈએ. તમને શું કહે છે કે રેખા એલ ની બહારના ભાગમાં બિંદુ એ છે. બિંદુ એ માંથી પસાર થતી અને એલ ને સમાંતર હોય બીજી કોઈ રેખા એમ ની રચના માપપટ્ટી અને પરિકરની મદદથી કરવાની છે. અહીં મેં રચના ડ્રો કરેલી છે, એના મુદ્દા પણ અહીં આપેલા છે. આ મુદ્દા જે છે તે પ્રમાણે તમારે મુદ્દા વાંચીને એ રચના આપણે દોરતા જઈએ એટલે તમારી રચના તૈયાર થશે. એના પછી બીજી રચના છે, આપણને એમાં આ રીતનું પૂછેલો છે. ત્રિકોણ એક્સ વાય ઝેડ રચો જેમાં એક્સ વાય બરાબર 4.5 છે, વાય ઝેડ 6.5 ને ઝેડ એક્સ 6.5 છે ને 5.5. તો સૌ પ્રથમ તમારે શું કરવાનું, તો વાય ઝેડ બરાબર 5.5 ડ્રો કરવાના. આ રેખા દોરો, પછી પરિકરની મદદથી 4.5 નું માપ લઈ વાય ને કેન્દ્ર રાખી અને એક ચાપ મારવાની. સેમ 6.5 સેન્ટીમીટર માપ લઈ ઝેડ ને કેન્દ્ર રાખીને ચાપ મારવાનો, બંને ચાપ છેદી ને એક્સ બિંદુ નામ આપી દેવાનું. આ થઈ ગયો ત્રિકોણ એક્સ વાય ઝેડ. અહીંના રચનાના મુદ્દા પણ મેં લખેલા છે, તો જે કોઈ વિદ્યાર્થીને ખ્યાલ ન આવે તો મુદ્દા વાંચીને તે પ્રમાણે પ્રવૃત્તિ કરતા જઈએ તો રચના તમારી તૈયાર થશે. હવે આગળ જોઈએ આપણે એના પછીની રચના કઈ પૂછે છે. ત્રિકોણ એબીસી રચો જેમાં બીસી બરાબર 6.5 છે, અહીં તમને આપેલા છે, એસી બરાબર 5 આપેલા છે, ખૂણો સી તમને આપ્યો છે, એવી રચના દોરવાની છે. તો સિમ્પલ છે, સૌ પ્રથમ હું પેલા બીસી બરાબર 6.5 ડ્રો કરું, ત્યારબાદ ખૂણો સી છે એ 60° નો આપણે રચવાનો છે, એટલે આ એક અર્ધ વર્તુળાકાર ચાપ મારી તેના દ્વારા 60° નો ખૂણો રચ્યો. અને આ જે કિરણ છે તેના ઉપર એસી બરાબર આપણે કેટલા સેમી કીધું, 5 સેમી નો રચવાનો છે. અને ત્યારબાદ આ એ અને બી ને આપણે જોડી દેવાનું એટલે ત્રિકોણ એબીસી રચના બને. અહીંયાના મુદ્દા પણ આપેલા છે, દરેક વિદ્યાર્થીએ મુદ્દા નોટ્સ કરીને તે પ્રમાણે પ્રવૃત્તિ કરતા જાઓ અથવા ડ્રો કરતા જાઓ તો તમારે રચના તૈયાર થશે. એના પછી ત્રિકોણ એક્સ વાય ઝેડ રચો જેમાં વાય ઝેડ બરાબર 6.5 આપ્યું છે, ખૂણો વાય તમને આપેલો છે કેટલો છે, 30° છે, ખૂણો ઝેડ તમને 110 આપેલો છે, આ 110 આપણે ડ્રો કરવાનો છે. તો અહીં પણ રચનાના મુદ્દા મેં આપેલા છે, જો કોઈ વિદ્યાર્થીને ખ્યાલ ન આવે તો રચનાના મુદ્દાને અનુસરીને તમે રચના દોરી શકો છો. અહીં જે મુદ્દા આપ્યા તે પ્રમાણે રચના અનુસરી અને તમે રચના વ્યવસ્થિત ડ્રો કરી શકો છો. એના પછી કે ત્રિકોણ પી ક્યુ આર રચો જેમાં ખૂણો ક્યુ બરાબર કેટલા છે, 90° છે, ખૂણો ક્યુ 90° છે, ક્યુ આર બરાબર 5.5 છે, પી આર બરાબર 6 છે. હવે જો પેલા આપણે ક્યુ આર બરાબર 5.5 સેમી રચ્યા, એ ખૂણો ક્યુ કેવો છે, 90° નો ખૂણો છે, એટલે અહીંયાથી આપણે એક કિરણ આપણને 90° નો મળે છે. ત્યારબાદ 6 સેમી માપ લઈ આર ને કેન્દ્ર રાખીને એક ચાપ મારવાનું છે, એનું નામ આપી દેવાનું આપણે છે પી બિંદુ. અહીંયા તમને રચનાના મુદ્દા એ લખેલા છે, નોટ્સ કરી લ્યો દરેક વિદ્યાર્થી, એ પ્રમાણે રચના ડ્રો કરવાની છે તમારે. એના પછી અહીંયા તમને ખરા ખોટા આપેલા છે, જેમાં ત્રિકોણના માપ તમને આપેલા છે, બાજુના માપ, ખૂણાના માપ આપેલા, તો એ શક્ય હોય તો ખરું લખવાનું, શક્ય ન હોય તો ખોટું લખવાનું છે. એના પછી પ્રવૃત્તિની પણ રચના મેં આપેલી છે. ચાલો એના પછી હવે જોઈએ આપણે ચેપ્ટર નંબર 11. તો 11માં ચેપ્ટર પરિમિતિ અને ક્ષેત્રફળ, જે આ ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે, જે એના પછીના ધોરણમાં દરેક અભ્યાસમાં આપણે કામ લાગે એવા સૂત્ર આની અંદર આવે છે. અહીં તમને શરૂઆતમાં ખાલી જગ્યા છે તે બધી સૂત્રને આધારે જ પૂછેલી છે આ બધી ખાલી જગ્યા. તો દરેક વિદ્યાર્થી અહીં નોટ્સ કરી લેશે, આ ખાલી જગ્યાના આન્સર હું નીચે પીડીએફ કન્વર્ટ કરતો જાઉં તો તેમાં તમે પોઝ કરીને તેમાંથી લખી શકો છો.
એના પછી પ્રશ્ન બે માં તમને ખાલી જગ્યા છે તે ઓપ્શન વાળી આપેલી છે, ઓપ્શન સિલેક્ટ કરવાના છે. નેક્સ્ટ પ્રશ્ન ત્રણ છે તો તમને એમસીક્યુ આપેલા છે વિકલ્પો, એના પછી ખરા ખોટા વિધાન આપેલા છે. આપણે વાત કરીએ પ્રશ્ન નંબર 5. એક ચોરસ અને એક લંબચોરસનું ક્ષેત્રફળ સમાન છે. ચોરસની બાજુ 40 સેમી, લંબચોરસની પહોળાઈ 25 સેમી, તો એની લંબાઈને પરિમિતિ ગોતવા છે લંબચોરસની. તો પેલા ચોરસની ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈથી 1600 આવે છે. લંબચોરસનું ક્ષેત્રફળ મેળવી લીધું, તેમાં લંબાઈ આપણને નથી ખબર, તો લંબાઈને કરતા બનાવો. અહીંયા તમને એમ કીધું બેના ક્ષેત્રફળ સમાન, એટલે ચોરસનું જે ક્ષેત્રફળ આવે એ કોનું બની જાય, લંબચોરસનું ક્ષેત્રફળ બને. તેના આધારે લંબચોરસની લંબાઈ મળે છે. અને પછી અહીંયા સૂત્રમાં કિંમત મૂકો એટલે તમને જવાબ મળે. બીજો પ્રશ્નનો ઉત્તર છે, દાખલો છે, એનો તમને અહીં સોલ્યુશન આપેલું છે, તે પણ ખૂબ જ અગત્યનું છે. નેક્સ્ટ છે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD, તમને અહીંયા આકૃતિ ડ્રો કરેલી છે. AD બરાબર AD અને EF 4 સેમી છે. CD બરાબર એટલે આ 6 સેમી છે. BM લંબ શું છે, આ CD છે એટલે આ લંબ છે. BN લંબ શું છે, AD છે. આ વેધ 3 આપેલો છે, તો આપણે બીજો વેધ ગોતવાનો છે. સિમ્પલ છે, અહીં આપણે ત્રિકોણની જગ્યાએ આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ પણ લગાડી શકીએ, વળાંકને પણ ખાલી પાયો ગુણ્યા વેધ, પાયો ગણ્યા વેધ એ પ્રમાણે પણ અનુસરી શકે છે. એના પછી ત્રિકોણ અહીં તમને આપેલો છે દાખલો, ક્ષેત્રફળ આપ્યો છે, આપણે BC ગોતવાનો છે પાયો. ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે વળાંક પાયો ગુણ્યા વેધ. પ્રશ્ન નંબર 5, એમાં બી એમ જ છે, આપણે સોલ્યુશન એ મેં મૂકેલું છે, તો દરેક વિદ્યાર્થી અવશ્ય સોલ્યુશન જોઈ છે. આઠમો દાખલો છે, તે વર્તુળ ને આધારે છે. વર્તુળના બે વ્યાસ એક 20 છે અને એક 8 છે. એકનું માપ 20 છે, બીજાનું માપ 8. એની વચ્ચે જે જગ્યા તમને આકૃતિમાં દેખાય છે એનું ક્ષેત્રફળ તમારે શોધવાનું છે. સિમ્પલ છે, મોટા વર્તુળમાંથી નાનું વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરો એટલે તમને વચ્ચેની જગ્યાનું ક્ષેત્રફળ મળી જશે. એના પછી આ 9મો અગત્યનો દાખલો પરીક્ષાની દ્રષ્ટિએ, હવે પ્રશ્ન નંબર 6 જે મોટા દાખલા તમને પૂછેલા છે. લંબચોરસ પ્લોટ છે, તે લંબાઈ 40 ને પહોળાઈ 30 છે, એટલે તમને અંદર આપેલો છે. પ્લોટની ફરતે બહારની બાજુ 5 મીટરનો રસ્તો બનાવી દીધો, એટલે મોટો પ્લોટ થઈ ગયો. તો આ જે વચ્ચેનો ભાગ, જે રસ્તાવાળો ભાગ છે, તે રસ્તાનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તો સિમ્પલ છે, મોટા લંબચોરસમાંથી નાનું લંબચોરસ શું કરવાનું, બાદ કરવા, એટલે તમને જવાબ મળી જાય. અહીંયા તમને બીજો દાખલો પણ આપેલો છે. સોલ્યુશન મેં દરેક દાખલાનું વ્યવસ્થિત એકદમ સમજણપૂર્વક તમને સમજાય તે રીતે સરળ ભાષામાં સોલ્યુશન કરેલું છે, તો દરેક વિદ્યાર્થી તેને નોટ્સ કરી તમારા સ્વાધ્યાય પોથીની અંદર તમે લખી શકો છો, અને ફ્રેન્ડ સર્કલમાં પણ આ લિંક મોકલી તેમને પણ મદદરૂપ થશે. અહીંયા મેં તમને પ્રવૃત્તિની અંદર જે ક્વેશ્ચન તમને પૂછેલા છે એના પણ મેં સોલ્યુશન અહીં તમને આપેલા છે, જેથી તમને સરળતા આવે અને તમે વ્યવસ્થિત તમે લખી શકો સોલ્યુશન તમારે ઝડપથી. ચલો હવે આગળ જઈએ આપણે ચેપ્ટર નંબર 12, બીજગણિત પદાવલી. તો ખાલી જગ્યા અહીં આપેલી છે, હું PDF ને નીચે તરફ સરકાવતો જાઉં એટલે તે પ્રમાણે તમારે અંદરથી જવાબ લખવાના છે. એના ભાઈ પ્રશ્ન નંબર 3 છે, વિકલ્પો તમને આપેલા છે. પ્રશ્ન નંબર 4, ખરા ખોટા તમને આપેલા છે. પ્રશ્ન નંબર 5 એ બાબત, હવે અહીંયા તમને આ ટોપિક ને એક નવો છે જોઈએ. આપણે એક્સ માંથી વાય બાદ કરતા મળતું પરિણામને એના અડધામાંથી 5 બાદ કરો, એટલે પેલા જો એક્સ માંથી વાય બાદ કરો એનું અડધું એટલે એક્સ માઇનસ વાય બાય 2,
એમાંથી પાંચ બાદ કરો એટલે આખામાંથી પાંચ બાદ કરેલા છે. બીજું, પી અને ક્યુ ના ગુણાકારના ત્રણ ગણામાં બે ઉમેરતા, તો પી અને ક્યુ નો ગુણાકાર કર્યો એના ત્રણ ગણા કર્યા, એમાં કેટલા ઉમેર્યા? બે, એટલે વત્તા બે આવશે. એક્સ અને વાય ના સરવાળાના વર્ગમાંથી ત્રણ બાદ કરતા, તો કે એક્સ અને વાય નો સરવાળો પેલા, પછી એનો સ્ક્વેર કર્યો, પછી એમાંથી આપણે બાદ કરેલા છે. એના પછી એક્સ નો ઘન માંથી વાય નો વર્ગ બાદ કરી પરિણામને બે વડે ભાગતા, એક્સ નો ઘન છે એમાંથી વાય નો વર્ગ બાદ કરો અને પરિણામ મળીને બે વડે ભાગાકાર કરો. એક્સ અને વાય ના ગુણાકાર માંથી તેમનો સરવાળો બાદ કરતા, એટલે અહીંયા તમને પેલા એક્સ અને વાય આપેલા છે એના ગુણાકાર કર્યો, પછી એમાંથી એનો સરવાળો બાદ કરેલો છે. છઠ્ઠું, એક્સ ના બે ગણામાંથી વાય ના ત્રણ ગણા બાદ કરવાના, એક્સ ના બે ગણા એમાંથી ત્રણ ગણા વાય ને બાદ કરી અને પાંચ વડે ભાગતા છે. ચલો હવે જોઈએ એના પછી અહીંયા તમને પ્રશ્ન નંબર છ, જે પદ આપેલા છે અવયવ પાડવાના છે પણ ટ્રી ચાર્ટ સ્વરૂપે પાડવાના છે. મેં જો ટ્રી ચાર્ટ તમને બતાવેલો છે તે પ્રમાણે તમારે ડ્રો કરવાનું છે, સોલ્યુશન તમારે લખવાનું છે દરેક વિદ્યાર્થી. એના પછી પ્રશ્ન સાત છે તે ચલના ઘાતના સહગુણક લખવાના છે, એની સંખ્યા જે જે આવે છે એબીસીડી સાથે ગુણાકારમાં તે લખવાની છે. અહીં મેં તમને સોલ્યુશન સિમ્પલ કરાવી દીધેલું છે. એના પછી અવયવ પાડવાના છે, જે દરેક પ્રશ્નના છ છ પ્રશ્નના અહીંયા તમને અવયવ મેં આપેલા છે. પ્રશ્ન નવ, એકપદી છે કે દ્વિપદી કે ત્રિપદી તે લખવાનું છે, એનું પણ સોલ્યુશન મેં તમને આપેલું છે, ખરા ખોટા પણ તમને આપેલા છે. હવે અગિયારમો પ્રશ્ન એવું પૂછ્યો છે કે આપણે એક્સ બરાબર માઇનસ બે હોય તો કિંમત શોધવાની છે, એટલે એનો મતલબ એવો થાય કે અહીંયા તમને એક રકમ આપેલી છે પેલો ઢાંકનો, એમાં એક્સ દેખાય ત્યાં આપણે માઇનસ બે મૂકવાના. બસ સિમ્પલ માઇનસ બે મૂકો એટલે તમને સાદુરૂપ આપો એટલે તમને જવાબ મળે. બધા દાખલામાં એમ જ કરવાનું છે, એક્સ ની જગ્યાએ આપણે માઇનસ બે મૂકવાના છે તો તમને જવાબ મળે. માઇનસ બે નો વર્ગ કરો તો તમને પ્લસ ચાર થઈ જાય, પણ માઇનસ બે નો ઘન કરો તો એનો જવાબ આવે માઇનસ આઠ, એ ભૂલવાનું નથી. ચાલો એના પછી અહીંયા તમને એક્સ ની જગ્યાએ બે, એક્સ અને વાય બંનેની કિંમત તમને આપેલી છે, તો આ બંનેની કિંમત તમને નીચેના બે પ્રશ્ન આપેલા છે એમાં તમારે મૂકવાના છે. બધામાં એક્સ વાય જ્યાં પણ દેખાય એ બધાની કિંમત તમારે મૂકતી જવાની છે, એટલે તમને કિંમત મળશે. એના પછી તમને હવે સરવાળો કરવાનો પૂછેલો છે, તો સરવાળો કોનો થાય? જે સજાતીય પદ હોય તેનો સરવાળો થાય, એને પાંચ એક્સ વત્તા ત્રણ એક્સ અને સંખ્યા સંખ્યાનો સરવાળો થાય, એટલે કે આઠ વત્તા દસ, સરવાળો કેટલો થાય? આઠ એક્સ વત્તા દસ. સેમ બાદબાકી પણ સજાતીય પદ હોય તેની બાદબાકી થાય, વિજાતીય પદ હોય તેની પણ બાદબાકી ન થાય. અહીં સોલ્યુશન તમને આપેલું છે, દરેક પ્રશ્નનું વ્યવસ્થિત સરળ ભાષામાં સોલ્યુશન આપ્યું છે, જેથી દરેક વિદ્યાર્થી તેને વ્યવસ્થિત લખી શકે છે, નોટ કરી શકશે, સમજી પણ શકશે, જે તમારા માટે સારું એવું સાબિત થશે. પ્રશ્ન નંબર પંદર બાદબાકી કરવાના છે, તેના પણ તમને પ્રશ્ન ઉત્તર અહીં આપેલા છે. પ્રશ્ન નંબર સોળ છે, એમાં બધી બાદબાકી છે, તો પેલા પદ માંથી બીજું પદ, એટલે માંથી એટલે વચ્ચે આવશે માઇનસ, પછી કૌંસ કરીને બહુપદી વાળું પદ લખવાનું. માઇનસ અંદર જાય એટલે નિશાની બદલાઈ જાય, જો આ નિશાની બદલાઈ ગઈ છે એ ભૂલવાનું નથી. ચલો આગળ વધીએ, હવે ધીમે ધીમે આપણે ઓગણીસમો સવાલ, અહીં તમને સોલ્યુશન વિડીયો પોઝ કરીને તમે સોલ્યુશન લખી શકો છો. પ્રવૃત્તિના બી સોલ્યુશન તમને આપ્યું.